मित्रों वंदे मातरम नमस्कार। आपणे सौए परवल तो जोया छे अने केटलाय लोको बहु चावथी परवल खाय छे अने केटलाक लोको एने अड़ता पण नथी। तो मित्रों परवलमां भगवाने जे जादूनो पटारो मूक्यो छे ए जो तमे ध्यानथी सांभळशो तो तमने परवल खाया वगर पोतानी जातने रोकी नहीं शको, कारण के परवल में अद्भुत शक्तिओ भगवाने मूकेली छे। तमे चित्रमां जोई रह्या छो परवल, तमे जो एना प्रयोगो शुरू कर देशो ने, जे नाना मोटा प्रयोग सूचवु छूं हूँ, बहु अघरा अने बहु मोंघा प्रयोग नथी सूचवतो, मोंघा मोंघा भी प्रयोगो छे, परंतु शू छे के कोरोना काळमां घणा बधा लोको आर्थिक रीते पायमाल थई गया छे, घणा बधा लोकोनी नोकरीओ जती रही छे, तो कुदरते ठासी ठासीने मां जेવા બધો મલબો ભરેલો છે, માલ ભરેલો છે, પૌષ્ટિક તત્વોના ભંડાર ભરેલા છે, એવી આઇટમોનો આપણે સહજતાથી ઉપયોગ કરીએ તો ફાયદો થાય કે ના થાય। તો મિત્રો પરવલ તમે જોઈ રહ્યા છો, એના ઉપયોગો પણ તમે જોઈ લેજો। પૌરાણિક આયુર્વેદ ગ્રંથો મુજબ પરવલની ઘણી જ વિશેષતાઓ છે। પરવલ ત્રિદોષ નાશક એટલે કે વાત પિત્ત કફના ઉપદ્રવને સમદોષી કરનાર છે। પરવલ કટુ તીક્ષ્ણ ઉષ્ણ પિત્તશામક કફ અને પ્રદાહનો નાશ કરનાર છે। તે પાચક અને હૃદયને તાકાત આપવાવાળો હોય છે। સ્નિગ્ધ વૃષ્ય લઘુ અગ્નિદીપક કાસ રક્તવિકાર જવર અને કૃમિનો પણ નાશ કરે છે। મિત્રો તમે એક બીજો પ્રયોગ કરો કે પરવલને થોડા સમારીને જો સિંધવ પાણીના સોલ્ટમાં એને ઉકાળીને એનો ઉપયોગ કરશો તો એના ગુણોમાં વૃદ્ધિ થાય છે। મિત્રો સિંધવના પાણીમાં ઉકાળેલા પરવલથી જવર વાયુજન્ય હૃદય રોગ ઉદર કૃમિ શરીરના કોઈ પણ અંગનો રક્તસ્ત્રાવ સોજા વિષજન્ય પ્રભાવ ફોડા ફૂંસી આદિ રોગો ઠીક થાય છે। પરવલનો કાચો રસ પ્રદર બવાસીર એટલે કે પાઇલ્સ રક્તપિત્ત વ્યાધિ નાક પેશાબ ગુદા તથા મુખમાંથી જો રક્તસ્ત્રાવ થતો હોય તો તે પણ મટાડે છે। કુષ્ઠરોગ તથા પેટની જલનમાં પણ તે મદદરૂપ થાય છે અને શાંત કરે છે। મિત્રો તમારે 50 ગ્રામ પરવલ લેવાના છે અને એક નાની કાકડી લઈને એને સમારીને એનું જો જ્યુસ સવારે નરના કોઠે પીવામાં આવે અથવા બંને સમયના ભોજનના 1.5 કલાક પહેલાં લેવામાં આવે તો બ્લીડિંગ તો તમારું સ્ટોપ જ થઈ જશે અને ધમનીઓનું રિપેરિંગ થશે। જ્યાંથી કાયમ બ્લીડિંગ થયા કરે છે ને એવા એરિયા પણ રિપેર થઈ જશે। અને મિત્રો બ્લડ પ્રેશરની દવા લેવાથી જે લોકોના શરીર પર લાલ રંગના ચાંઠા પડે છે, કેટલાય લોકો એવા છે કે જેમના શરીર પર લાલ ચાંઠા પડે છે, તો બ્લડ પ્રેશરની ઔષધિ લેવાથી ઘણીવાર આવું થતું હોય છે, તો તમે તમારા નિષ્ણાત ડૉક્ટરને મળીને કાં તો બ્લડ પ્રેશરની ગોળીઓ બદલાવી લેજો અથવા તો આ પ્રયોગ શરૂ કરી દો। પરવલ અને કાકડીનો જ્યુસ પીવાનો છે, કેટલો અદ્ભુત સંયોગ છે અને કેટલો સારા પરિણામો છે મિત્રો સમજો। તમે આ પ્રયોગ કરો તો એમાં પરવલ કાચા જ લેવાના છે અને એમાં થોડું પાણી ઉમેરવાનું, જો કોન્સન્ટ્રેટ ફોર્મમાં રસ હશે તો તમને લાભ પડશે, એટલે તમારે એમાં પાણીનો ઉપયોગ કરવો જ પડશે। જેટલો બી રસ નીકળે એના પા ભાગનું અથવા અડધા ભાગનું પાણી રાખજો તમે, તો તમને એના ફાયદા દેખાશે। મિત્રો રોજે રોજના ભોજનમાં નહીં તો અઠવાડિયામાં 2-3 વાર તો પરવલ ખાઓ। ખરેખર પરવલના અદ્ભુત ફાયદાઓ છે, શરીરમાં ગમે ત્યાંથી થનારા કેટલાક લોકોને દાંતમાંથી જ બ્લીડિંગ થયા કરતું હોય છે, તો એ શરૂ કરી દો પરવલનો રસ, તો એમાં બી તમને ફાયદો થશે। કોઈ પણ એક દોષનું આધિક્ય હોય તો ત્રિદોષને બેલેન્સ કરવા માટે તમારે જે છે પરવલનો ઉપયોગ અથવા એના જ્યુસનો પ્રયોગ કરવો જ જોઈએ મિત્રો। અને પરવલની શાક તો બધા જ પ્રકારના ચામડીના રોગોમાં તમને મદદરૂપ થશે જ, એટલે એ ખાવાનું રાખજો, કારણ કે પિત્તના આધિક્યને કારણે ચામડીના રોગોનો પ્રાદુર્ભાવ થતો જે વધતા ક્રમે હોય છે। પરવલના પાન પણ ખૂબ ગુણકારી હોય છે મિત્રો। પરવલના 4-5 પત્તા લઈને એને છૂંદીને જો નાવાના કલાક પહેલાં જો તમે માથે લેપ કરી દેશો તો જેનું માથું ખૂબ દુખતું હશે એમાં તમને અદ્ભુત ફાયદો થશે। તો મિત્રો આ બધા સિમ્પલ પ્રયોગો છે અને અદ્ભુત પરિણામ આપનારા છે, કારણ કે એને બનાવનારો ભગવાન છે, મેં નથી બનાવ્યા કે તમે કોઈએ નથી બનાવ્યા, પણ એમાં જે પ્રોપર્ટી છુપાયેલી છે અને વૈજ્ઞાનિકોએ જે એનું સત્ય બહાર લાવ્યા છે, તો એનો આપણે ઉપયોગ કરવો જોઈએ। બોલો ઉપયોગ કરાય કે ના કરાય, પ્રેમથી કરજો। અસ્તુ, આ બધા વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું। જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું। અસ્તુ, વંદે માતરમ।